ગુજરાતમાં સતત વધતું કોરોનાનું સંકટ. ગાંધીનગરમાં વધુ બે કેસ પોઝિટિવ. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા થઈ 73. 6 વ્યક્તિનો કોરોનાને કારણે ગયો જીવ. અમદાવાદના કૃષ્ણનગરમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસની દાદાગીરી. પોલીસકર્મીઓ શાકભાજીની લારીઓ કરી દીધી ઊંધી. ગણતરીના સમયમાં જ કરાયા સસ્પેન્ડ. સાબરકાંઠાના હિંમતનગરમાં લોકડાઉનના ઉડ્યા લીરે લીરા. સામાન્ય દિવસોની જેમ લોકો ઉમટ્યા રસ્તા પર. પોલીસે કર્યો સમજાવટનો પ્રયાસ. ગુજરાતમાં લોકોના સર્વેના દાવા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. અનેક લોકોએ સર્વે જ ન થયો હોવાની કરી ફરિયાદ. સરકારે 56.5 કરોડ લોકોના સર્વે થયા હોવાનો કર્યો દાવો. તો કોરોનાના સંકટ વચ્ચે ભાવનગર જેલમાંથી 64 કેદીઓને કરાયા મુક્ત. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે 54 કેદીઓને 2 મહિનાની પેરોલ. તો અમરેલીમાં શ્રમિકને કામમાંથી હાંકી કાઢનારા વાડી માલિકો સામે ફરિયાદ. 100 જેટલા મજૂરોને છૂટા કરાતા 20 વાડી માલિકો વિરુદ્ધ દાખલ કરાયો ગુનો. રાજ્યમાં ગરીબોને 3 દિવસમાં સસ્તા અનાજનું વિતરણ કરવાનો આદેશ. 1 મહિનાનો જથ્થો 3 દિવસમાં પૂર્ણ કરવાના આદેશથી વેપારીઓમાં રોષ. વલસાડના દાદરાનગર હવેલીની વાતાવરણમાં પલટો. કેટલાક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. કેરીના પાકને નુકસાનની ભીતિ.